બગસરા પાસેના મોટા મુંજિયાસર ગામે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો શુભ પ્રારંભ થયેલ ત્યારે પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુના સાનિધ્યમાં લોકો કથાનું રસપાન કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે ભવ્ય શ્રીમદ ભાગવત કથા પૂજ્ય રામદાસ બાપુ તેમજ સમસ્ત મોટા મુંજિયાસર ગામના સહયોગથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજવામાં આવ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. ત્યારે હાલ આ સપ્તાહમાં પરમ બ્રહ્મ પરમાનંદ પરમાત્મા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને જગતગુરુ શ્રી શ્રી કૃષ્ણ ભગવાનની આસ્થા ભેર મોટા મુંજિયાસર ગામે તપસ્વી સાધુ 108 રામદાસ બાપુની પ્રેરણાદાયીથી યોજવામાં આવ્યો છે અને શીતળા માતાજીના સિદ્ધેશ્વર મહાદેવની અસીમ કૃપાથી મોટા મુંજિયાસર ગામે શ્રી મગભગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞ યોજવામાં આવેલ છે, જ્યારે વ્યાસાસ પીઠે શાસ્ત્રી શ્રી સૌરાષ્ટ્રના જાણીતા ભાગવત કથાકાર શાસ્ત્રી જનકભાઈ મહેતા બિરાજે પોતાના સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ આયોજન કરી લોકોમાં ગોકુળમય વાતાવરણ સર્જાયું હતું. ત્યારે નંદ ઘેરા નંદભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ભાવિકો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે સાત દિવસથી કથા દરમિયાન હજારોની સંખ્યામાં મોટા મુંજિયાસર ગામે પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુના સાનિધ્યમાં લોકો કથાનું રસપાન કરવા માટે પધારી રહ્યા છે, ત્યારે રોજ બપોરે હજારોની સંખ્યામાં ભક્તો પૂજ્ય બાપુના ત્યાં પ્રસાદ લે છે. આ કથા દરમિયાન રાત્રે ભજન ગરબા સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે અને તમામ સંતોની મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પૂજ્ય બાપુના આશીર્વાદની ઉજવણી કરવામાં આવે છે. મારું નામ પરમાર ચિરાગ. અમે ઘણા વર્ષોથી બાપુના સેવક છીએ અને બાપુના ઘણા બધા આશીર્વાદ છે આખા ગામની અંદર. આજે બાપુના આશીર્વાદથી મોટા મુંજિયાસરની અંદર સર્વ પિતૃ મોક્ષાર્થે આ ભવ્ય આયોજન ભાગવત કથાનું આયોજન કરેલું છે અને રોજે હજારોની સંખ્યાની અંદર બાપુના સાનિધ્યની અંદર પ્રસાદ લેવામાં આવે છે, બાપુ પ્રસાદ લેવડાવે છે અને ખૂબ આનંદ કરાવે છે બાપુ. અને બાપુના ખૂબ આશીર્વાદ છે સેવકો ઉપર અને બાપુના આશીર્વાદ ખૂબ રહેતા આજીવન માટે અમારી ઉપર રહેતા રહેશે, આખા સર્વ ભક્તો માટે રહેતા રહેશે અને અવા નવા બાપુ કાર્ય કરતા રહે એવી અમારી પણ શુભકામના છે. જય સિયારામ. નામ સાહેબ માજી સરપંચ જંતીભાઈ ભુરાભાઈ વઘાસિયા, મોટા મુંજિયાસર, તાલુકો બગસરા અને જિલ્લો અમરેલી. અને અમારે પિતૃઓના મોક્ષ માટે ગામદા બાપુએ ભાગવત જ્ઞાન યજ્ઞ રાખેલો છે, તેમાં આખા ગામની અંદરથી બપોરે ભોજન રાત્રે કીર્તન સમય બધું રાખેલું છે અને રામદા બાપુ તપસ્વી છે, 100 મહિના સુધી તપસ્યા કરે છે અને રામદા બાપુની એવી આજ્ઞા હતી કે અમારે ભાગવત જ્ઞાન કરવું છે, એટલે અમારે કોઈ બધા ગામ લોકોના બધા આજુબાજુ ગામના બગસરા તાલુક બગસરાના રફાળા નાના મુંજિયાસર નવેળિયા જુનિયાળિયા આજુબાજુ ગામના બધા શ્વાસ સહકારથી આપેલા આયોજન કરેલું છે. દાદાજી અત્યારે રસપાન કરેલો છે, કેવી તમને એની અંદર મજા આવે? એમાં તો જનકદાદા શાસ્ત્રી છે ડોડિયાળાના, એ રસપાન બહુ ખૂબ સારી રીતે બહુ જ્ઞાન બહુ મજા આવે છે બધાને. ઓકે, થેન્ક યુ સર. હાલો હાલો, મારું નામ શાસ્ત્રી જનકભાઈ મહેતા ડોડિયાળાવાળા છે, ભાગવતાચાર્ય છું અને આ મોટા મુંજિયાસર ગામની અંદર રામમઢીમાં પરમ પૂજ્ય સંત શ્રી રામદાસજી મહારાજ એ પોતે અહીંયા તપસ્યા કરી રહ્યા છે અને બાપુની ભાવના હતી કે ગામે મને ઘણું આપ્યું છે, હું ગામને શું આપું, તો એટલા માટે ગામના સમસ્ત પિતૃઓના દિવ્ય મોક્ષાર્થે મારે ભાગવત કથા કરવી છે, એટલે બાપુએ આ ભાગવત કથાનું આયોજન કર્યું છે. તો આખું ગામ આ સાથ મળી સુંદર મજાનો સહયોગ આપી રહ્યું છે અને અહીંયા સર્વે પોતપોતાની પોથી જે પ્રમાણે ભાગવતજીની પૂજા કરે છે, અર્ચના કરે છે, બપોરે હજારો માણસો હરિહર કરે છે, આજુબાજુના 4-5 ગામ આવી અને અહીંયા લાભ લઈ રહ્યા છે અને હરિહરનો સાથ થઈ રહ્યો છે, કથા સુંદર મજાની ચાલી રહી છે. રોજે રોજ અનેક સંતો વધારી રહ્યા છે આપણી પવિત્ર જગ્યાઓમાંથી સંતો, આજે જ શામળા બાપાની જગ્યામાંથી પૂજ્ય મોહનદાસજી બાપા પણ વધાર્યા છે. તો આવું આ સુંદર મજાનું કાર્ય ભાગવતા ચાલી રહી છે અને એમાં અતિ આનંદ છે અને આજ આવી અને ચેનલ પણ રૂડા પ્રચાર કરી રહ્યા છે, તો ચેનલને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમારી ખૂબ પ્રગતિ થાય, તમને રૂડા આશીર્વાદ મળે અને ભગવાન તમારો પર ખૂબ કૃપા વરસાવે એવી શુભકામના. દાદા રાત્રિના ખાસ ક્યાં કાર્યક્રમો રહેશે? રાત્રિના એક જ દિવસનો કાર્ય, રાત્રે ધૂન ભજન કીર્તનો સુંદરકાંડના પાઠ અને એક 14 તારીખે લોકડાયરો ભવ્ય રાખેલ છે. થેન્ક યુ. પદ્મપુરાણ માન્ય ગ્રંથોમાં એની મહિમા એટલી બધી છે,
વર્ણવી શકાતી નથી. સાક્ષાત પરમાત્માનું આ વાંગ્મય સ્વરૂપ અને પરમાત્માના જ કૃપાથી હૃદયમાં એવી પ્રેરણા થઈ કે સર્વ પિત્રોના મોક્ષાર્થે એ જીવાત્માને જામીન મળી જાય નરકમાંથી, એટલા માટે આ એક ઉદ્દેશ હેતુ લઈને શ્રીમદ ભાગવત મહાપુરાણનું આયોજન કરે છે. એમાં વક્તા પણ ધુરંધર અમને પ્રાપ્ત થયા. 20 વર્ષ પછી 20 વર્ષ પહેલાંની જે મનોરથ હતો એ આજે સફળ થઈ ગયો. નિર્વિઘ્નતાપૂર્વક આ આયોજન આપણે સંપન્ન તરફ જઈ રહ્યો છે. બધા માતા બહેનો બાળકો એટલું બધું સહકાર છે, રાત દી ખૂબ તનતોડ મહેનત કરીને આ બધું આ બનાવ્યું. ધીરુભાઈ 87 નો પતિ છે, એના માટે તાળી પાડો. એટલે હું આપ સૌને નિમંત્રિત કરું છું કે આવા સુંદર કાર્યોમાં. પ્રતાપ પાડા સાથે અશોક મનવર, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી.